નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પીરિયડમાં જે પાઠ ભણ્યા હતા ચોરી અને પ્રાયોચિત જે પાઠ અધૂરો હતો જે અધૂરો પાઠ આજે આપણે પૂરો કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈશું કે આનાથી જે પહેલાં લેક્ચરમાં આપણે જે વિગત ભણ્યા હતા તેના ઉપર જરા નજર ફેરવી લઈએ તો ગાંધીજી અને તેમનો જે પિતરાય જે સગવડ એમનો જે મિત્ર છે તેમને જે કાંઈ બીડી પીવાનો શોખ જાગે છે અને બીડી પીવા માટે થઈને તેમની પાસે પૈસા નથી ત્યારે તે પૈસાની ચોરી કરે છે અને ત્યારબાદ તેઓ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે પણ આત્મહત્યા કરી શકતા નથી ત્યાર પછી ગાંધીજી એવું વિચારતા થઈ ગયા કે આત્મહત આત્મહત્યા કરવાનો વિચાર કરવો સહેલો છે પણ તે વિચારને અમલ કરવો એટલે કે આત્મહત્યા કરવી ખૂબ જ કઠિન વસ્તુ છે તે દરેક વિગત આપણે આનાથી પહેલાંના લેક્ચરમાં શીખી ગયા અથવા જોયું હતું હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાંધીજીની એમાં એક પરિવર્તન આવ્યું એમને જે પ્રથમ જે કાંઈ ચોરી કરવાનો કે પછી જે જ કાંઈ એઠી જે બીડી છે બરાબર બીજાની જે બીડી પીધેલી છે અને જે કાંઈ બીડી વધી છે તેને ચોરી અને પીવાની જે કુટેવ હતી તે કુટેવ તેમનામાંથી નીકળી ગઈ અને જે કાંઈ બીજીની જે કુટેવ પડી હતી ચોરી કરવાની ચોરી પણ નોકરના જે ખિસ્સા છે તેમાંથી પૈસા ચોરવાની અહીંયા દોકળા એટલે કે પૈસા જે કાંઈ જૂનું ચલણ એક નાણું છે તે પૈસા ચોરવાની એમની જે ટેવ હતી અને સાથે બીડી ફૂંકવાની ટેવ પણ તેઓ ભૂલી ગયા મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી ગંદીને હાનિકારક છે એમ મેં સદાય માન્યું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાંધીજી છે એમને એ જે ટેવ ભૂલી ગયા ત્યાર પછી એમને ક્યારેય આજે બીડી પીવાનો જે શોખ કે બીડી પીવાની ઈચ્છા ક્યારેય થઈ જ નહીં અને આખરે તેમણે માન્યું કે આ તે એકદમ ખરાબ છે જંગલી છે ગંદી છે અને હાનિ કરનાર છે હાનિ કરનાર એટલે કે હાનિ પહોંચાડનાર હાની પહોંચાડનાર આપણે જે કાંઈ સમાસ જોઈએ તો જે કાંઈ ઉપપદ સમાસ થશે કારણ કે હાનિ કરનાર નાર શબ્દ છેલ્લે આવે તો ઉપપદ સમાસ બને છે એમ ગાંધીજીએ સદાય એટલે કે હંમેશને માટે માન્યું એટલે આપણે પણ આમાંથી શીખ લેવાની છે કે આપણા પણ જો જે કાંઈ શરીરની અંદર આવી કોઈ કુટેવો હોય વ્યસન કરવાની જે કાંઈ કુટેવ પડી હોય તો એને પણ આપણે કાઢી નાખવી જોઈએ બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી એ ગાંધીજી વિચારે છે કે ઘણા બધા લોકો એવા છે દુનિયામાં કે જેમને આજે વ્યસન કરવાનો શોખ હોય છે અને એમાં બીડીનો શોખ તો ખૂબ જ વધારે હોય છે તો બીડીનો આટલો જબરદસ્ત શોખ એટલે કે ખૂબ જ વધારે પડતો શોખ દુનિયામાં શા માટે છે એ સમજવાની શક્તિ એ ગાંધીજી કદી મેળવી શક્યા નહીં તેઓ વિચારે છે કે ખરેખર આજે ટેવ છે એ તો ગંદી છે જંગલી છે શરીરને હાનિ પહોંચાડનાર છે છતાં પણ લોકો શા માટે તેને મૂકતા નથી શા માટે તે કુટેવને વળગેલા રહે છે તે ક્યારેય શીખ મેળવી શક્યા નહીં તે સમજવાની શક્તિ તેઓ ધરાવી શક્યા નહીં જે આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું અહીં ગાંધીજી પોતાના વિચારો જણાવતા કહે છે કે ગાંધીજી જે આગ ગાડીના જે ટ્રેનના ડબ્બામાં બેઠા હોય ત્યાં ઘણી અને જો વિદ્યાર્થી મિત્રો ઘણી શબ્દ છે ને તે વિશેષણ દર્શાવે છે બીડી શબ્દ છે તે વિશેષ્ય સંજ્ઞા છે પણ ઘણી તે તેનું વિશેષણ બતાવે છે તો ઘણી બીડી ફૂંકાતી હોય એટલે કે પીવાતી હોય ત્યાં બેસું ગાંધીજીને મુશ્કેલી રૂપ બની જતું એટલે કે ખૂબ એમને ભારે થઈ ભરતું ત્યાં બેસવામાં તેમને તકલીફ થતી અને તેના જે ધુમાડો હોય છે જે ધૂમ્રપાન થતું હોય તેના ધુમાડાથી તે ગુંગળાઈ જાય છે એટલે કે તે મૂંઝારો અનુભવા લાગે છે એકદમ ગુંગળાઈ જાય છે ત્યારબાદ જોઈએ બીડીઓના ઠૂઠા ચોરવાની ને તેમને અંગે ચાકરના દોકડા ચોરવાની એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું અહીંયા ગાંધીજી પોતાના વિચારો જણાવતા પોતાની જે આત્મકથા છે એમાં પોતાના જે વિચારો જણાવતા કહે છે કે બીડીના જે ઠૂઠા એટલે કે જે પીવાઈ ગયેલી બીડી છે તેના જે વધેલો ભાગ છે તે ઠૂઠા ચોરવા અને એ બી એ બીડી નથી મળતી ત્યારે જે કંઈ ચાકર એટલે કે નોકરના જે દોકડા એટલે કે પૈસા ચોરવા એ દોષ કરતાં એ જે ગુનો તો હતો જ આ બે ગુના તો હતા પણ એના કરતાં પણ ચોરીનો દોષ જે મારાથી થયો એને હું વધારે ગંભીર ગણું છું વધારે જેને મહત્ત્વ આપે છે એવો એક બીજો પણ એક એમનામાં દોષ એક ગુનો ગાંધીજીએ કરેલો હતો અને તે ગુનો કયો છે તે કયો દોષ છે તે હવે આપણે આગળ જોઈએ બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બાર તેર વર્ષની હશે જો બીડીનો જ્યારે દોષ એમણે જે ગુનો કર્યો જે ભૂલ કરી ત્યારે ગાંધીજીની ઉંમર કેટલા વર્ષની હતી બાર તેર અહીં બાર તેર શબ્દ છે તે સમાસ છે એટલે કે જે દ્વંદ્વ સમાસ થશે બાર કે તેર વર્ષની હશે કદાચ તેથી ઓછી ગાંધીજી જણાવે છે કદાચ બાર કે તેર વર્ષ કરતાં પણ કદાચ ઓછી પણ ઉંમર હોઈ શકે બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હતી પણ જ્યારે ગાંધીજીએ જે બીજી જે ચોરી કરે છે ત્યારે વેળા એટલે કે તે સમીએ તેમની ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી જુઓ કઈ ચોરી હતી એમના જે એમનો જે પિતરાય ભાઈ છે સગવ જે કાંઈ કુટુંબી ભાઈ છે એ માંસાહારી છે આની વિચારણ આપણે પ્રથમ કરેલી છે એટલે માંસાહારી ભાઈનું જે કાંઈ સોનાના કડું હતું સોનાના કડાની જે કકડાની ચોરી કરી હતી તેમણે નાનું સરખું એવું પચીસેક રૂપિયાનું કરજ કર્યું જો તેમણે જે અત્યાર જે કાંઈ ત્યારના પચીસ રૂપિયા અને અત્યારના પચીસો રૂપિયા જેટલું થઈ શકે એટલે ત્યારના પચીસ રૂપિયા પણ ખૂબ જ મૂલ્યવાન હતા અત્યારે આપણને પચીસ રૂપિયા કોઈ વિસાતમાં નથી પણ ત્યારના સમયના પચીસ રૂપિયા પણ ખૂબ મોટા કહેવાતા એટલે તેમણે જે કંઈ પચીસ રૂપિયાનું કરજ કરજ એટલે અહીં દેવું દેવું કર્યું એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું તેમાંથી એક તોલું સોનું કાપવું મુશ્કેલ નહોતું અહીંયા જે કાંઈ એમનો ભાઈ અને ગાંધીજીએ જે કંઈ દેવું કર્યું છે પચીસેક રૂપિયાનું એટલે હવે તે દેવું કેવી રીતે આપવું કેવી રીતે પતાવવું એનો આ બંને ભાઈ વિચાર કરતા હતા ત્યારે ગાંધીજી કહે છે કે તેમના જે મોટાભાઈ હતા તેમના હાથમાં એક સોનાનું નક્કર એટલે કે મજબૂત એક કડું હતું પહેરેલું તેમાંથી એક તોલું જે કંઈ સોનું છે એમાંથી કાપી લેવું એ અને આ કાર્ય છે એ બહુ મુશ્કેલ પણ નહોતું એકદમ સરળતાથી આ કાર્ય થઈ શકે તેમ હતું હવે જો તેના પછી આગળ જોઈએ કડું કપાયું કરજ ફીટ્યું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી જો ગાંધીજી આગળ કહે છે કે આખરે જે કાંઈ વિચારો આવ્યા તેનું એને પાલન પણ કર્યું એ જે કડું હતું એમાંથી એકાદ તોલા જેટલું સોનું તેણે કાપી લીધું અને જે કાંઈ કડું કપાયું કરજ ફીટ્યું કરજ એટલે અહીં દેવું ફીટ્યું એટલે કે દેવાઈ ગયું પતી ગયું જે કાંઈ દેવું હતું તે પણ દેવાઈ ગયું એમાંથી જે પૈસા આવ્યા તેમાંથી પણ ગાંધીજી કહે છે કે આ વાત મારા માટે અસહ્ય થઈ પડી અહીંયા અસહ્ય એટલે કે એક શબ્દ સમૂહ છે કે સહન ન થઈ શકે તેવું એટલે ગાંધીજીથી આ વાત સહન થઈ શકતી નથી હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો ગાંધીજી કહે છે કે હવે પછી જે કંઈ ચોરી નહીં કરવાનો એમણે જે પાકો નિર્ણય લીધો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું ગાંધીજી જેવો જુઓ એટલા માટે શીર્ષક આપેલું છે કે ચોરી અને પશ્ચાતાપ એટલે ગાંધીજીને જે કંઈ પસ્તાવો થાય છે પોતાનો જે પશ્ચાતપણ એમને કરવો છે કહે છે કે મારે પિતાજીને પણ આ વાત જણાવી દેવી જોઈએ પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો ભય એટલે કે ડર બીક અહીં પિતાજી તેમને મારશે એવી એમને કોઈ બીક નહોતી એમને ડર નહોતો તેમણે કોઈ દિવસ અમને કે એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી અહીં તાડન એટલે કે મારવું ગાંધીજી કહે છે કે પોતાના પિતાજીએ ગાંધીજીને પોતાને અથવા ગાંધીજીના જે બીજા ભાઈઓ છે એને એક પણ ને ક્યારેય તેમના પિતાજીએ માર્યો નથી એટલે આખરે ગાંધીજી કહે છે કે જો હું પણ મારી ભૂલ મારા પિતાજીની સામે સ્વીકારી લઉં જે કંઈ ચોરી કરી છે તેનો પશ્ચાતાપ કરી લઉં તો મારશે નહીં એવી તેમને કોઈ ડર કે બીક હતી નહીં સ્મરણ એટલે અહીં યાદ અને સ્મરણ શબ્દનો જે વિરોધી શબ્દ થશે વિસ્મરણ પણ પોતે દુઃખી થશે કદાચ માથું કૂડશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ તે વિના શુદ્ધિ ન જ થાય એમ લાગ્યું અહીં ગાંધીજી કહે છે કે જે મારશે તો નહીં પણ એ દુઃખી કેટલા થશે તે દુઃખી થશે કદાચ માથું કૂડશે તો માથું છે તે કોઈ જગ્યાએ ભટકાડશે અથવા જે કંઈ ખૂબ જ દુઃખી થશે માથું પકડીને બેસી જશે માથું કૂડશે તો પણ આ જોખમ એટલે કે એક પ્રકારનું સાહસ ખેડીને આ જે કાંઈ જોખમ લઈને સાહસ કરીને પણ પોતે જે ગુનો કર્યો છે જે પોતે દોષ કર્યો છે તે કબૂલ કરવો જોઈએ તેના વગર શુદ્ધિ ન થાય એના એટલે કે આત્મા શુદ્ધ ન થાય અહીં શુદ્ધિ શબ્દ છે તેનો વિરોધી શબ્દ થશે અશુદ્ધિ એમ ગાંધીજીને લાગ્યું ગાંધીજી કહે છે કે જ્યાં સુધી પોતે પોતાનો જે કંઈ દોષ જે વાંક છે તે એનો પશ્ચાતાપ નહીં કરે ત્યાં સુધી પોતાના આત્માને શુદ્ધિ નહીં મળે તે શુદ્ધ નહીં થાય છેવટે એટલે કે આખરે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો ઠરાવ એટલે કે નિર્ણય કર્યો એમણે આગળ ગાંધીજીએ વિચાર્યું કે પોતે જે કાંઈ રૂબરૂ ન કહી શકે એટલા માટે એમણે ચિઠ્ઠી લખી અને પોતે જે કાંઈ ભૂલ કરી છે જે દોષ કર્યો છે તે કબૂલ કરવો અને આખરે માફી પણ તે ચિઠ્ઠીમાં જ માંગી લેવી એવું એમણે નક્કી કર્યું મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી જે કે ગાંધીજીએ ચિઠ્ઠી લખી અને જે પોતાના પિતાજીના હાથમાં આપી ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી જો ગાંધીજી છે એમણે ચિઠ્ઠી લખી છે અને ચિઠ્ઠીમાં એણે પોતાની ભૂલ કબૂલ કરી અને એવું પણ લખ્યું છે કે મને કંઈક સજા આપો જે કાંઈ પોતે ગુનો કર્યો છે જે દોષ કર્યો છે એની કાંઈક સજા આપો અને જે કાંઈ મા પોતે જે કંઈ આ જે દુઃખ છે એ પોતાના ઉપર ન લઈ લે કે મારા દીકરાએ આવો કંઈ ગુનો કર્યો છે એટલે પોતે દુઃખી ન થાય પણ એની જે કાંઈ સજા છે તે મને મળી એવી એને આજી ખૂબ જ વિનંતી કરી અને ભવિષ્યમાં ક્યારે આવો દોષ ગુનો એટલે કે ચોરી કરશે નહીં તેવી પણ હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ તેથી તેઓ ખાટલાવશ વશ હતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા જો મિત્રો ક્યારેક એ પ્રશ્ન પણ પૂછાય કે ગાંધીજીના પિતાજીને ક્યુ દરદ હતું અને તે તેમની સ્થિતિ કેવી હતી તો ગાંધીજી છે એના પિતાજીને ભગંદર નામનું જે બીમારી હતી જેનું દરદ હતું અને ભગ અને આખરે તેઓ જે કાંઈ ખાટલા હતા એટલે કે ખાતલામાં સૂતેલા રહેતા ખાતલાને બદલે એક લાંબી જે કાંઈ લાકડાની પાટ હતી એના ઉપર જ તેઓ સૂતા અને બેસતા એ જે ઉપયોગમાં કરતા એટલે ગાંધીજી જે તે પોતે ધ્રુજી રહ્યા છે ધ્રુજતે હાથે તેણે આ ચિઠ્ઠી છે જેમાં પોતાના દોષ ગુનો એણે જાહેર કર્યો છે તે પિતાજીના હાથમાં આપી હવે જુઓ શું થાય છે આખરે તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા જુઓ ગાંધીજીના પિતાજીને ખૂબ જ દુઃખ થયું તેમણે આ ચિઠ્ઠી વાંચી લીધી અને તેમની આંખમાંથી જે કાંઈ મોતી જેવા બિંદુ ટપક્યા મોતી જેવા બિંદુ ટપકવા એટલે કે આંખમાં આંસુ આવવા ચોધાર આંસુ આવી ગયા અને તેમણે ક્ષણવાર આંખ મીચી આંખ મીચી તેમણે ક્ષણવાર એક થોડીક વાર માટે થઈને પોતાની આંખો છે તે મીંચી દીધી બંધ કરી દીધી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા તે પાછા સૂતા આખરે એણે ચિઠ્ઠી હતી તેણે વાંચી લીધી આંખોમાં આંસુ આવી ગયા એની આંસુને કારણે ચિઠ્ઠી પણ ભીંજાઈ ગઈ અને ક્ષણવાર માટે થઈને તેમણે આંખો મીંચી દીધી ચિઠ્ઠી ફાડી નાખી અને ફરી પાછા વાંચવા સારું બેઠા થયા હતા તે વળી પાછા હતા તેમ સુઈ ગયા હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે જુઓ અહીંયા ગાંધીજીના પિતાજીને જે દુઃખ થયું એવું જ દુઃખ ગાંધીજીને પણ થયું એટલે આખરે ગાંધીજી કહે છે કે પિતાજી રડ્યા એ પાછા સૂઈ ગયા અને હું પણ રડ્યો પિતાજીનું જે દુઃખ હતું ને એ સમજી શક્યો હું ચિતારો અહીં ચિતારો એટલે કે ચિત્રકાર કોઈ પેઇન્ટર તો પોતે ચિત્રકાર હોય તો એ ચિત્ર આજે સંપૂર્ણતા એટલે કે પૂરેપૂરું આ લેખી શકું જે કાંઈ એનું વર્ણન કરી શકું તેને દોરી શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે એટલે કે આજે પણ મને નજર સમક્ષ આ બધું જ દેખાઈ રહ્યું છે ગાંધીજી કહે છે જો હું ચિત્રકાર હોત ને તો આખું ચિત્ર હું એવું ને એવું જ દોરી દે જે અત્યારે પણ મારી આંખોની સામે તે ચિત્ર દેખાઈ રહ્યું છે જેવી રીતે મેં ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી અને પિતાજી જે કાંઈ દુઃખી થયા જે કાંઈ આંખોમાંથી આંસુ આવ્યા આંખો મીચી દીધી અને ચિઠ્ઠી ફાડી નાખી ફરી પાછા સૂઈ ગયા બધું ચિત્ર પોતે જગ ચિત્રકાર હોત ને તો સંપૂર્ણ રીતે દોરી શક્યા હતા આ બધું ચિત્ર આજે પણ ગાંધીજીના આંખ સામે તરી રહ્યું છે એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો અહીં મોતી બિંદુ એટલે કે આંખમાંથી નીકળતા જે અશ્રુ જે આંસુ છે એ પ્રેમરૂપી જે બાણ હતું એ બાણે મને વિંધ્યું એટલે કે ગાંધીજીનું આખું હૃદય પરિવર્તન થઈ ગયું એમને જે કાંઈ ખૂબ જ જ્ઞાન મળ્યું આંખને એણે મને વિંધ્યો હું શુદ્ધ થયો અહીં શુદ્ધ શુદ્ધ એટલે કે એનો વિરોધી શબ્દ થશે અશુદ્ધ આખરે ગાંધીજી શુદ્ધ થયા અને શુદ્ધ એટલે કે પવિત્ર એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે કહે છે કે જે પિતાનો જે આવો જે પ્રેમ જે બીજાને સુધારવાનો જે પ્રેમ છે એ તો જે વિદ્યાર્થી અથવા જે બાળકે જે વ્યક્તિએ અનુભવ્યો હોય ને તે જ જાણી શકે અને અહીંયા ખૂબ સુંદર મજાની એક કાવ્ય પંક્તિ મૂકી છે કે રામબાણ વાગ્યા રે વાગ્યરે હોય તે જાણે અહીં રામબાણ છે એટલે કે અહીં રામનું જે ભક્તિરૂપી જે બાણ છે એ બાણ જેને વાગ્યું હોય ને તે જ તે જાણી શકે એટલે કે અહીં બાણ છે ને તો ખરેખર કષ્ટદાયક હોય છે દુઃખરૂપી હોય છે વેદના રૂપી હોય છે પણ જે પ્રભુનું બાણ જે ભક્તિરૂપી બાણ છે એ જેને વાગી ગયું હોય ને એ જે તેનો સાચો આનંદ માણી શકે એ જ ભક્તિનો જે કાંઈ રસ લઈ શકે એટલે અહીં જે કાંઈ પ્રભુરૂપી જેને બાણ વાગી ગયું હોય ને એ જે તે જાણી શકે એમાં કેટલો આનંદ છે એમ અહીં જે ગાંધીજી પણ જણાવે છે કે એને પણ પોતાના પિતાજીનું જે કાંઈ પ્રેમબાણ વાગ્યું છે અને જેનાથી ગાંધીજી શુદ્ધ થયા છે એવું અહીં જણાવે છે આગળ જોઈએ મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો અહીં કહી શકે અહિંસા એટલે કે જે કાંઈ કોઈના ઉપર હિંસા કરવી નહીં બધાનું સારું ઈચ્છવું એ અહિંસાનો એક પદાર્થ એક પ્રેરણારૂપી પાઠ હતો તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું એમ જોયું કે ત્યારે જે ઘટના બનતી હતી ત્યારે મેં પિતાનો પ્રેમ જોયો હતો એ સિવાય બીજું કાંઈ જ જોયું નહીં પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું કહે છે કે આજે એક શુદ્ધ અહિંસાને નામે એને ઓળખે છે આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે અહીં ગાંધીજી કહે છે કે જે અહિંસાનું જે વ્યાપક સ્વરૂપ હતું જે આ રીતે પિતાજી છે એ પ્રેમથી પોતાના બાળકને સમજાવે એને જે કાંઈ બતાવે અને એનાથી જે એનાથી એના સ્પર્શથી કોણ અલિપ્ત રહે એનાથી કોણ દૂર રહી શકે અને એવી વ્યાપક એટલે કે બહોળા પ્રમાણની જે અહિંસા છે ને એનું માપ કાઢવું છે ને અશક્ય છે અહીં અશક્ય એનો વિરોધી શબ્દ થશે શક્ય આવી આગળ જોઈએ આવી શાંત ક્ષમા પિતાજીનો સ્વભાવથી પ્રતિકૂળ હતી તે ક્રોધ કરશે કટુ વચન સંભળાવશે કદાચ માથું કૂળ એવું મેં ધાર્યું હતું અહીં કહે છે કે ગાંધીજી કે આવી રીતે જે કાંઈ શાંત અને ક્ષમા એટલે કે બીજાને ક્ષમા આપવી માફ કરી દેવા એવા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ અહીં પ્રતિકૂળ એ શબ્દનો જે કાંઈ વિરોધી શબ્દ થશે અનુકૂળ તેમના સ્વભાવથી જે પ્રતિકૂળ હતા તેમને બહુ ખબર નહોતી એ વિચારતા હતા કે ગાંધીજી એ કંઈ પોતાના પિતાજી ક્રોધ કરશે કટુ એટલે કે કડવું વચન એટલે કે બોલવું કડવું બોલશે કંઈક સંભળાવશે કદાચ માથું પણ કૂટશે એવું તેમણે ધાર્યું હતું તેમણે ધારણા બાંધી હતી એટલે પોતાના પિતાજીના જે સ્વભાવથી તે પ્રતિકૂળતા અનુકૂળ નહોતા પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું એમણે જે કાંઈ શાંતિ જાળવી પોતાનો દોષ જે કાંઈ હતો એને કબૂલ કરી લીધો એને માફી આપી દીધી એવું તેમણે માની લીધું હતું એટલે એના દોષની જે નિખાલસ કબૂલાત કરી એમ ગાંધીજીએ માન્યું ગાંધીએ વિચાર્યું કે પોતાના પિતાજીએ તેને માફ કરી દીધો જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસ પણ એને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો અહીં ગાંધીજી ખૂબ જ સુંદર મજાનો જે બોધ સંદેશ આપે છે આપણને મેસેજ આપે છે કે દરેક વ્યક્તિએ જે કાંઈ કાર્ય કર્યા હોય પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય જે કાંઈ ગુનો કર્યો છે કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર એટલે ભૂલ થઈ જાય પણ એનો જે કાંઈ એકરાર કરવો એનો જે કાંઈ નિખાલસતાથી જે કાંઈ એનું પ્રાયશ્ચિત કરવું અને ફરી ક્યારેય એવી ભૂલ નહીં કરે તેવું તેમણે વચન લેવું જોઈએ તો એ કહે છે કે જે માણસ પોતાનો અધિકારી આગળ અથવા જે કાંઈ પોતાનો જે વડીલ વ્યક્તિ છે તેમની સામે પોતાનો જે દોષ નિખાલસપણે એકદમ જે કાંઈ ભોળા હૃદયથી કહી દે અને ફરી ક્યારેય તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરે કહે છે કે એની પ્રતિજ્ઞા લઈ લઈ તેનો નિર્ણય લઈ કે ફરી ક્યારે આવી ભૂલ કરશે નહીં અને તે શુદ્ધ પ્રાયશ્ચિત કરે છે એકદમ શુદ્ધતમ પવિત્ર થઈને જે પ્રાયોશ્ચિત કરે છે કરે છે હું જાણું છું ગાંધીજી કહે છે કે હું જાણું છું કે મારા એકરાર્થી જે કઈ પોતે પોતાની જે આખો એકરાક લીધો સ્વીકારી લીધું તે એકરાર્થી પિતાજી મારે વિશે નિર્ભય થયા અહીં નિર્ભય એટલે સમાસ થશે જેને કોઈનો ભય નથી તે એટલે કે બહુવૃહિત સમાસ થશે એક શબ્દ સમૂહ જેવું કામ કરે છે કે જેને કોઈનો ભય નથી તે એટલે કે પિતાજી મારા વિશે નિર્ભય થયા ને તેમનો અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો અહા અહીં મહાપ્રેમ શબ્દ છે તે પણ સમાસ થાય છે કર્મધારઈ સમાસ કારણ કે મહા શબ્દ છે તે વિશેષણ બતાવે છે એમનો જે મહાન જે પ્રેમ છે તે વૃદ્ધિ પામ્યો એટલે કે ખૂબ જ એમના ઉપર જે આગ વધારે પડતો પ્રેમ મળે છે બરાબર વૃદ્ધિ પામે છે ખૂબ જ વધવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જે પાઠ હતો તે પાઠ અહીં પૂરો થાય છે ચોરી અને પ્રાયોશ્ચિત તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણને શું શીખવા મળ્યું કે આપણે જીવનમાં ક્યારેય કોઈ ગુનો દોષ કરવો નહીં ચોરી કરવી નહીં ખોટું બોલવું નહીં વડીલોની આજ્ઞાનું પાલન કરવું અને કદાચ આપણાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ દોષ થયો તો એનો નિખાલસતાથી એકરાર કરવો અને ફરી ક્યારેય તે ભૂલ નહીં થાય તેવી પણ પ્રતિજ્ઞા લેવી જોઈએ હવે તમને જે કાંઈ હોમવર્ક છે તે આ પાઠનું જે કાંઈ સ્વાધ્યાય છે તે લખવા માટે આપું છું તે બધાએ લખવાનું છે વસ્તુ